हेलो एवरीवन, वेलकम बैक टू ट्राई एंड टेस्ट किचन। आज हूँ तमारी साथे शेयर करीश फ्लावर माथी बनती एकदम मस्त अने टेस्टी रेसिपी, जे झटपट बनी ने तैयार थई जाय छे। नाना बाळको थी लई मोटा वडीलो सुधी बधाने खूब ज भावशे। तो चलो रेसिपी स्टार्ट करिए। जो तमने रेसिपी पसंद आए तो वीडियो ने लाइक जरूर थी करजो, शेर करजो अने मारी चेनल ट्राई एंड टेस्ट किचन ने सब्सक्राइब जरूर थी करजो। सब्सक्राइब करवो ए बिल्कुल ज फ्री छे। फ्लावर मनती बनती रेसिपी माटे अहीं आपणे एक फ्लावर लीधुं छे। फ्लावर ने आ रीते फ्लोरेट्समां कट करी लीधुं छे। त्यारबाद अहीं मैं गैस उपर पाणी गरम करवा मूक्यूं छे। पाणी सरस गरम थई गयुं छे। बधा ज कट करेला फ्लावरना फ्लोरेट्सने आपणे पाणीमां उमेरी દઈશું। પાણીમાં ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે તેમાં થોડું મીઠું ઉમેરીશું અને 3-4 મિનિટ સુધી ફ્લાવરને આપણે બોઇલ થવા દઈશું, જેથી એમાં કોઈ પણ કચરો હોય કે કોઈ પણ કીટાણુ હોય તો એકદમ સારી રીતે આપણા ફ્લાવર વોશ થઈ જાય અને ક્લીન થઈ જાય। તો 5 મિનિટ થઈ ગઈ છે, ફ્લાવર એકદમ સારી રીતે બ્લાન્ચ થઈ ગયા છે। આપણે જારાની મદદથી ફ્લાવરને પ્લેટમાં કાઢી લઈશું। તો અહીંયા મેં બધા જ ફ્લાવરના ફ્લોરેટ્સને પ્લેટમાં કાઢી લીધા છે। તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ફ્લાવર ક્લીન થઈ ગયા છે। હવે આપણે એક પ્લેટ લઈશું અને કોઈ પણ ખમણી વડે આપણે ફ્લાવરના ફ્લોરેટ્સને આ રીતે ખમણી લેવાના છે। તમારી પાસે નાની મોટી જે પણ ખમણી હોય તમે એનો યુઝ કરી શકો છો। આ રેસીપી એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે અને સાથે એકદમ ટેસ્ટી બને છે। તો અહીંયા મેં બધા જ ફ્લાવરના ફ્લોરેટ્સને આ રીતે ગ્રેટ કરી લીધા છે। આપણે એક મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। મિક્સિંગ બાઉલમાં લઈ લીધા બાદ આપણે એક મરચુંને ઝીણું સમાર્યું છે ઉમેરીશું, આદુની પેસ્ટ ઉમેરીશું, એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી ઝીણી સુધારી લીધી છે એને પણ આપણે ઉમેરી દઈશું। ત્યારબાદ 1/4 ટેબલ સ્પૂન હળદર ઉમેરીશું, 1 ટેબલ સ્પૂન લાલ મરચું ઉમેરીશું। તમે જેટલું સ્પાઇસી ખાતા હો એના બેઝ ઉપર તમે થોડું ઓછું વધતું કરી શકો છો અને 1/4 કપ જેટલી આપણે ધાણા ભાજી ઉમેરીશું। બધા જ મસાલા એકદમ બરોબર મિક્સ કરી લઈશું। બધા જ મસાલા બરોબર મિક્સ થઈ ગયા છે। હવે આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। ત્યારબાદ આપણે 1/4 ટેબલ સ્પૂન ચાટ મસાલો ઉમેરીશું અને 1/4 ટેબલ સ્પૂન ગરમ મસાલો ઉમેરીશું। હવે અહીંયા મેં 1/2 કપ જેટલો ચોખાનો લોટ લીધો છે, એમાંથી હું 3 ટેબલ સ્પૂન ચોખાનો લોટ ઉમેરીશ। આગળ જરૂર પડશે તો આપણે વધુ ઉમેરીશું। ત્યારબાદ 3 ટેબલ સ્પૂન ચણાનો લોટ ઉમેરીશું। હવે મસાલા અને લોટ ફ્લાવર્સના મિક્સર જોડે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આપણે પાણી બિલકુલ પણ એડ કરવાની જરૂર નથી, બીકોઝ ફ્લાવર્સમાં ઓલરેડી પાણી હશે। તમે ફ્લાવરને મિક્સ કરશો તો પાણી છૂટશે। તો થોડું મિશ્રણ મને ઢીલું લાગે છે, તો વધુ 2 ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ અને 2 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ મેં ઉમેર્યો છે। લોટ અને મિશ્રણ ફરીથી આપણે બરોબર મિક્સ કરી લઈશું। તો હવે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી ગઈ છે। આ ટાઈપનો જ આપણે ડો તૈયાર કરવાનો છે। જો તમને વધુ ઢીલો લાગતો હોય તો તમે વધુ 1 ચમચી ચોખાનો લોટ, 1 ચમચી બેસન એડ કરી શકો છો। હવે આપણે લીંબુના સાઇઝનું પોર્શન લઈશું અને હાથને અંગૂઠા વડે આ રીતે નાની નાની ટીકી વાળીને તૈયાર કરી દઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ટીકી વળાઈ જાય છે, બિલકુલ પણ ફાટતી નથી, એનો મતલબ કે બાઇન્ડિંગ એકદમ પરફેક્ટ છે। હું તમને નજીકથી પણ બતાવી દઉં છું, તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણી ફ્લાવરની ટીકી બનીને તૈયાર છે। ટીકીને આપણે પ્લેટમાં લઈ લઈશું અને આવી જ રીતે આપણે બીજી બધી જ ટીકી બનાવીને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો અહીંયા મેં ટીકી વાળીને તૈયાર કરી લીધી છે। હવે આપણે આ ટીકીને શેલો ફ્રાય કરવાની છે। તેના માટે આપણે પેનને ગેસ ઉપર ગરમ કરવા મૂકશું અને 2 ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું। 2 ટેબલ સ્પૂન તેલ ઇનફ છે, વધારે તેલ એડ કરવાની જરૂર નથી। તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તૈયાર કરેલી ટીકીને તેલમાં મૂકી શેલો ફ્રાય કરી લઈશું। ગેસની ફ્લેમ
આપણે મીડિયમ રાખવાની છે, બીકોઝ જો તમે હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરશો તો ઉપરથી ફ્રાય થઈ જશે, અંદરથી કાચી રહેશે. તો આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખી ટીકીને ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો સાઈડને ચેન્જ કરતાં કરતાં આપણે ટીકીને એકદમ સરસ ગોલ્ડન ક્રિસ્પી ફ્રાય કરીને તૈયાર કરી લીધી છે. ટીકીને આપણે ટિશ્યુ પેપર ઉપર કાઢી લઈશું જેથી બધું જ એક્સ્ટ્રા ઓઇલ છે એ એબ્ઝોર્બ થઈ જાય. તો આવી જ રીતે આપણે બીજી બધી જ ટીકી ફ્રાય કરી લઈશું. જો તમારે ડીપ ફ્રાય કરવી હોય તો ડીપ ફ્રાય પણ કરી શકો છો. તો અહીંયા મેં બધી જ ટીકી ફ્રાય કરીને તૈયાર કરી લીધી છે. હવે આપણે ગરમા ગરમ ટીકીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. તો રેડી છે આપણી એકદમ ક્રિસ્પી, સ્વાદમાં એકદમ ટેસ્ટી એવી ફ્લાવરમાંથી બનતી ટીકી. જો તમે ક્યારે ના બનાવી હોય તો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. નાના બાળકોથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે. તો આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.